કરવા માટે આમ ઓટોમેટિકલી જગાડતું હોય ને એવી રીતે પાંચ સવાલ પૂછ અને આ કુડીને જાપ કરવા માટે અને જે એમાં મને અદભુત જે વાઇબ્રેશન કરી રહ્યું છે દિવસની ઇનિંગ પૂરી થયા પછી સામેવાળાને બીજાને ઇનિંગ આપી શકે સુરેશભાઈ જૈન બાદ રાખો તમારો સુરેશભાઈ બે મિનિટ હા હલો હલો હા નમસ્તે જય જીનેન્દ્ર ગુરુજી બેન બે મિનિટ વિધિબેન બોલે છે ઉસકે બાદ આપ બોલના જે હું 11 માં ને 12 માં દિવસે જે મને એક્સપિરિયન્સ થયો છે લાઈક બોડી માં એકદમ વાઇબ્રેશન આવી ગઈ હતી લાઈક ક્રાઉન ચક્ર થી એકદમ હું આમ હલી ગઈ હતી લાઈક એ મને ફીલિંગ બહુ સુપર્બ આવી હતી ઇવન મારા બે મારા બંને દીકરા તો કે કેન્સર ને તો એક જાગે કા તો એક ટ્વિન્સ છે મારે મને એનો ડર રહેતો હતો બટ એ બે દિવસ એટલે મેં જોયું કે બંને જાગ્યા પણ નહીં લાઈક મેં પહેલા જ આજના દાદાને આમ પ્રે કરી હતી કે ભાઈ મારું આ 6-7 માં જાગે નહીં લાઈક બધું જ મારું સુપર્બ એકદમ એક્સપિરિયન્સ થયો સેકન્ડરી કે મને આ ભક્તામરથી જાણવા મળ્યું કે લાઈક હું આ લોકડાઉન પીરિયડમાં થોડું ઇન્સિક્યોરિટી ફીલ અને માનસિક રીતે બહુ લાઈક નેગેટિવ બહુ ફીલ કરી રહી હતી બટ મેં આ 30th મે આફ્ટર બે દિવસ બાદ મારામાં એટલી પોઝિટિવિટી આવી ગઈ છે કે લાઈક અનબિલીવેબલ કે ભાઈ આઈ કેન ડૂ ઇટ એવરીથિંગ મતલબ હું બધું કરી શકું છું એવી મારામાં લાઈક આવી ગઈ હું બે છોકરાઓને કેવી રીતે હેન્ડલ લાઈક મને બહુ બધું ટેન્શન રહેતું હતું લાઈક એમ બટ મને સુપર્બ એટલે પોઝિટિવિટી આપી દીધી છે એમ જય જીનેન્દ્ર નિકુંજભાઈ એક મિનિટ મારે બધાને એક વસ્તુ કેવી છે કે આપણે બધા જે શબ્દ બોલીએ છીએ લોકડાઉન લોકડાઉન એની જગ્યાએ બધાએ આપણે એક નવો શબ્દ બોલવાનો છે સોલ હનીમૂન આત્મો હનીમૂન આ આપણો જે સમય છે એ આપણે આત્મા સાથે હનીમૂન માણવાનો છે અને આત્મા સાથે જે કદાચ આપણે અત્યાર સુધી લગ્ન કર્યા હોય પણ હનીમૂન ઉપર ગયા ન હોય તો એ હનીમૂન નો આનંદ લેવાનો છે જેથી આખી તમારી ભાવ અને એનર્જી ને ઉર્જા છે એ આખી બધી જ બદલાઈ જશે એટલે સભી સે રિક્વેસ્ટ છે જિસે ભી બાત કરે તો ઉસે પૂછે કે આપકા સોલ હનીમૂન કેસા ચલ રહા હે આપકા આત્મ હનીમૂન કેસા ચલ રહા હે બસ ઉસ આપ જૈસે ઉસકો પૂછેગે ઉસકે ભાવ ઉસકી એનર્જી સબ કુછ ચેન્જ હો જાયેગા ઓર ઉસકી સારી જો ભી ફિયર હે આગે ક્યા હોગા અભી ક્યા હો રહા હે વો સબ કુછ ઉસકા ચેન્જ હો જાયેગા આપ દેખિયે ખાલી એ દો શબ્દ કા પ્રયોગ કરે કે આપકા આત્મીય હનીમૂન કેસા ચલ રહા હે સોલ હનીમૂન કેસા ચલ રહા હે બસ આજ સે અભી સે એ દો શબ્દ આપ ચાલુ કરે આપકે અંદર ઓર દૂસરો કે અંદર અદ્ભુત પરિવર્તન આના શરૂ હો જાયેગા ઓકે જય પ્રણામ ચંદ જય જીનેન્દ્ર વિધિબેન આ રીત તો ચાલુ કરી દેજો ઓકે કયા ગામ થી છો તમે બોમ્બે થી બોલું છું હેલો ઓકે બોમ્બે થી બોલું છું અને આગળ મને ઇવન મને ઇવન એક બે થોડાક ડાઉટ હશે લાઈક તો હું પછી તમને પર્સનલી કોલ કરીને પૂછી શકું છું ઓકે હા એની ટાઈમ લાઈફ ટાઈમ ઓકે ઓકે ત્યારે જ એ ઉર્જા ખેંચાશે કારણ કે આપણે ઉર્જા આપતા નથી જે જગ્યાએ જે સ્થળે ઉર્જા ની જરૂરિયાત હોય ત્યાં જ પસાર થાય એ રીતે સાધિષ્ઠાન ને મૂલાધારમાં થોડી પસાર થતી વધારે લાગે બીજી જગ્યાએ નથી લાગતી એમ હા એટલે જ્યાં તમને વધારે જરૂરિયાત લાગે છે તમે વધ હા કોઈ વાંધો નહીં બધા ચક્રમાં જરૂરિયાત ન હોય તો ત્યાં નહીં ફીલ થાય ઘણા લોકોને 21 દિવસ સુધી પણ આ ઘણા લોકોને 21 દિવસ સુધી એક પણ ચક્ર ઉપર અનુભવ થતો નથી પણ એનો મતલબ એવો નથી કે ઉનકી ઉર્જા ચેનલ એવો ક્રિએટ નહીં હે તો સંકલ્પ સિદ્ધ નહીં હોય ઉનકી હેલ્થ બરાબર હે સારે ચક્ર બેલેન્સ હે તો ઉનકો કહીં પર ભી એક્સપિરિયન્સ નહીં હોગા लेकिन ये 21 दिन में कहीं भी गड़बड़ हुई तो आपको उस चक्र पे आपको एक्सपीरियंस होगा और ऊर्जा पास तो ऊर्जा डेफिनेटली पास होती है वो 100% ट्रू है अच्छा और मैं क्या ऐसे आप ऐसे तो आपने बोला कि अपना 21 दिन पूरा होता है बाद में किसी को हीलिंग करते हैं मैं हीलिंग नहीं करती हूँ लेकिन जो मेरी बेटी को कुछ प्रॉब्लम है थोड़ा ऐसे तो अपन मैं भक्तामर करती हूँ ना तभी वो ग्लास भर के रख देती हूँ
और उसमें वो तीन गाथा त्वामा मनंती मुनयम पुमान से त्रण तीन गाथा तीन बार बोल के वो पानी इसको देती हूँ, तो चलता है कि अभी नहीं कर सकते? ना अभी कर सकते हैं, कर सकते हैं। आपको किसी और को हीलिंग देना है तो हीलिंग आपकी ऊर्जा चैनल से जाएगा। हाँ, वो तो हीलिंग आप नहीं दे सकते हैं किसी और को। अच्छा, हीलिंग नहीं, नहीं वो खाली ग्लास में पानी बना के वो भक्ता में करते, वो तो कोई भी कर सकते, वो तो कोई भी जिसको भी श्रद्धा हो कोई भी व्यक्ति कर सकता है कि मेरे ये प्रॉब्लम के लिए मेरी ये गाथा अच्छी है, उस गाथा का मंत्र करे, रुद्धि मंत्र करे, ग्लास को चार्ज करे पानी को और उसको पिला दे, वो कोई भी कर सकता है। ओके, हाँ, वो सारे वो सारे मार्गदर्शन संकल्प के लिए विधि के लिए सारे मार्गदर्शन आप दूसरों को दे सकते है, उनको एक्सपीरियंस हो और वो आगे हीलिंग लाइन में आए तो भाई मेरे जीवन में और भी प्रॉब्लम आएंगे तो मैं खुद ही क्यों सॉल्व ना करूं, तो मैं क्यों ना सीखूं, बस ऐसी आपको सबको बोलना है। ओके, मैं क्या बोल रही थी, कोई बात नहीं, आपको जो भी क्वेश्चन है थोड़ा ऐसे दूसरा पूछ सकते हैं, फिर बाद में फोन पे बात कर सकते हैं, बाद में फोन में बात करो। यहाँ पे सब यहाँ पे टाइम का थोड़ा कमी है, जिसको जिसको पर्सनल प्रॉब्लम है वो व्हाट्सएप पे पूछ सकते हैं, फोन कर सकते हैं एनी टाइम। चलो एनएसयूआई बाकी आप कौन जो 2C1DA जो जो भी बाकी है वो एक एक करके, हाँ आप आ जाइए 759 वाले अनम्यूट करो हमने पहला इतनी बाजू में अनम्यूट छे कौन छे 1XMC वाला अब कौन कौन बाकी है वो अपने हाथ ऊपर करके बोल सकते हैं। मारू नाम हाँ बोलिए। हाँ, मारो नाम आकाश जवेरी छे, हूँ बेंगलोर थी बोलू छू, ओरिजिनल अमदावाद। हाँ, ओरिजिनल अमदावाद थी छू पण अत्यारे हूँ बेंगलोर मां सेटल छू, एटले मारी मम्मीए मने आनो रेफरन्स आप्यो तो परेशभाईनो, अने मैं आ भक्तांबर माटे सब्सक्राइब करी दू, અને મેં પહેલા ભક્તામનનો યુઝ કરેલો છે કે મારી વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે અમે ગર્ભ સંસ્કારમાં ભક્તામનની અમુક ગાથાઓનો યુઝ કરતા હતા કે અમારે આ પ્રકારનો છોકરો જોઈએ છે, અને ભક્તામરનું ત્યારથી મને એના પર શ્રદ્ધા બેઠી હતી અને અમે એના લીધે અમને બહુ સારું ફળ મળ્યું, અને એટલા માટે જ મેં આ કોર્સ જોઈન કર્યો હતો, અને આ કોર્સ જોઈન કર્યા પછી મને લાગ્યું કે ના ધેર ઇઝ સમ પાવર વિધિન મી એન્ડ આઈ કેન આઈ ડોન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન અધર્સ એન્ડ હું પોતાનો હીલર પોતે બની શકું છું અને હું પોતાની આત્માને નેક્સ્ટ લેવલ પર પહોંચાડી શકું છું, કારણ કે લાઈફમાં ખાલી મની ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ યુ નીડ ટુ સી કે તમે પોતાની આત્માનું કેસે કેવી રીતે ડેવલપમેન્ટ કરો, તો મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ ભક્તામરના ની ચેનલથી હું એ દિશામાં આગળ વધીશ। ખૂબ સરસ, ખૂબ સરસ। બેંગ્લોરમાં પછી પણ ઘણા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે, બહુ મોટા મોટા હિલરો પણ તમારી સાથે કોર્સ હોય તો તમે નંબરિંગનું જોયું હશે તો ભક્તામરના ટોપ લેવલના જે હિલરો હોય અલગ અલગ, જેમ ઘણા બધાએ કીધું પ્રાણિક મેં શીખેલું છે, આ શીખેલું છે, પણ આ હિલિંગ કોર્સની જે અનુભૂતિ છે એ આપણે છેલ્લા અડધી કલાક એક કલાકથી બધા સાંભળી રહ્યા છીએ। ચલો નેક્સ્ટ કોણ બાકી છે? તમે જ્યાં ગર્ભ સંસ્કારનો જે તમારો એક્સપિરિયન્સ કીધો છે એનો સુંદર એક સરસ મજાનો વિડીયો બનાવીને તમારે અમને મોકલવાનો છે, તમારા બધાના વિડીયો અમારા ગુરુ મહારાજ સાહેબને, તમામ ધાર્મિક ટીચરોને અને અમારી સાથે 3 યુનિવર્સિટી જે જોડાયેલી છે એ બધાના પ્રોફેસરોને પણ મોકલવાના છે કે આજે પણ આ બધા જીવતા વ્યક્તિઓ છે, ઉત્તમ કોટીના નોર્મલ વ્યક્તિઓ છે, કોઈ વિશિષ્ટ સાધના કોઈને આવડતી નથી, ફિર ભી ઇન્હોને સિર્ફ 12 દિન થોડે થોડે ટાઈમ સ્ટડી કરકે યે ફીલ કિયા હુઆ હૈ, તો એ ટેસ્ટિમોનિયલ કે લિયે સભી કો બરાબર ભેજના હૈ। હા, નીચે વાલે જો ભૈયા હૈ જો જો ભી બાકી હૈ અભી પાણી ચાર્જ કરતે હો તો પાણી કા પ્રાણ શક્તિ કા ચાર્જ કઈ ઓર ધાતુ મેં યા નીચે નહીં જાના ચાહીએ, સિર્ફ પાણી મેં રહેના ચાહીએ, ઇસલિયે સબકો રિક્વેસ્ટ હૈ કે સિર્ફ કાચ કા ગ્લાસ હી યુઝ કરે, વો ભી કાચ કી રકાબી કે ઉપર અંદર રખ કે યુઝ કરે, નીચે જમીન પે ના રખે। તમારા સાથે મેં તમારું જૈન કરેલું ને બહુત આનંદ મારી ભક્તામની શ્રદ્ધા હતી એ 4-5 ગણી વધી ગઈ,
અને મારી પાસે હોડી હતી, હલેસું નતું. તમે મને હલેસું પણ આપ્યું કે આ પાર કેવી રીતે કરવાનું. મેં અનુષ્ઠાનમાં જોડાઈને મને ખૂબ ખૂબ આનંદ થયો અને મને એમ થાય છે કે મારા થ્રુ હું બીજા જેટલાને પણ આ લાભ મળે હું કરાવી શકું. તો લોકોમાં ભક્તામરની જે શક્તિ છે એ લોકોમાં મળવી જોઈએ. ખૂબ ખૂબ તમારો ખૂબ ખૂબ આભાર. તમે બહુ સરસ રીતે અમને સમજાવ્યું છે. પ્રણામ જય જીનેન્દ્ર. ઓકે, કયા ગામથી છો તમે? હું બોરીવલી, મુંબઈ બોરીવલી, ગીતાંજલિ સંઘમાંથી વાત કરું છું. બહુ ખૂબ ખૂબ અનુમોદના, વધુ ને વધુ લોકોને તમારે જોઈન્ટ કરવાના છે. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી કોણ છે આ 1XMC વાળા બેન? બોલો. અને એના પછી બાજુમાં 2C1 વાળા DA ને અનમ્યુટ કરો. અનમ્યુટ જ છે બધા. હા જય જીનેન્દ્ર બેન, બોલો. જય જીનેન્દ્ર, કેમ છો? બસ મજામાં. મારું નામ અર્ચના બદાણી છે અને હું રાજકોટથી. બોલો. હા બોલો. મારો હીલિંગ એક્સપિરિયન્સ. હા, મારું નામ અર્ચના બદાણી છે ને હું રાજકોટથી છું. મારો એક્સપિરિયન્સ આ બહુ જ સારો રહ્યો અને પોઝિટિવિટી આવી અને ભક્તામર સ્તોત્રથી જે પોઝિટિવ વાઇબ્રેશન થયો એમ લાગે છે કે ભગવાન આદિનાથની કૃપા વરસતી રહે છે મારા ઉપર. અને આપ ત્રણે ગુરુઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને મેઇન તો 11th ડેનો જે એક્સપિરિયન્સ હતો એ ખૂબ જ બહુ સરસ હતો. ફૂલ ડે એનર્જી ફીલ થઈ. જ્યારે આમ ફૂલ ડે મોર્નિંગમાં 5 o'clock થી ઉઠી ગયા હતા અને રાત્રે 10-10:30 સુધી જરાય આમ થાક જ ન લાગ્યો એવું જ અનુભવ થયું. અને પીસફુલ માઇન્ડ હતું અને એકદમ કામનેસ નો અનુભવ થયો. તો 11th ડે એકદમ જ સરસ એક્સપિરિયન્સ હતો. જય જીનેન્દ્ર. તમારા જેવા બીજા આપણા જેટલા પણ પ્રોફેસરો છે અને PhD જેટલા પણ કરતા હોય એ લોકોનું એકદમ એકાગ્રતા વધે, સારામાં સારા માર્ક્સ આવે, અભ્યાસમાં રૂકાવટ છે કે માઇન્ડમાં સ્ટ્રેસ છે એ બધું આ દ્વારા આપણે દૂર કરી શકીએ એના માટે તમે પ્રેરણા કરશો. ચોક્કસ. અને મારે મોસ્ટલી મારે 20મી ગાથા રિલેટેડ મારા ક્વેશ્ચન હોય તો હું પરેશ ગુરુજીને પણ પૂછતી હોઉં વારંવાર. તો એમના દ્વારા પણ મને ઘણા જ સંતોષકારક રીતે આન્સર હોય તેના માટે પણ ખૂબ જ અનુમોદન. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ. અને શેમાં PhD કરો છો તમે? મારે ફાઇનાન્સ છે. ફાઇનાન્સ માં છે. ઓકે, ચલો નેક્સ્ટ કોણ બાકી છે? પરેશભાઈ તમે બધાને સાથે કોઓર્ડિનેટ કરેલું છે, બધાના નામ બોલો એટલે બધા આવી જાય. કૃણાલ શાહ, કૃણાલભાઈ એમને અનમ્યુટ કરો. કૃણાલભાઈ ને એમનું બાકી છે હજી. બધા જાતે અનમ્યુટ થઈ શકશે, ઓપન જ રાખ્યું છે. રજનીબેન તમે કીધું. પછી આ લોઈ વોરા કોણ છે? લઈ વોરા કોણ છે? ગુરુજી એ મારું જ છે, જ્યોત્સના વોરા. ઓકે ઓકે, તમારું થઈ ગયું છે? હા જી થઈ ગયું. આ કૃણાલભાઈ, કૃણાલભાઈ બોલો. કૃણાલભાઈ, નિકુંજભાઈ, કૃણાલભાઈ ને જય જીનેન્દ્ર. કૃણાલભાઈ અવાજ આવે છે? છેલ્લી 3-1 મિનિટ આપણે લઈને આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ. અરે ભાઈ સબસે પહેલે મેં આપ સભી કો બતા દિયા હૈ કે અભી જૈસે હી આપ યે સેશન ખતમ કરતે હો અચ્છી તરહ સે હેલ્ધી ફૂડ ભોજન કરકે આરામ કરકે આપકા 21 દિન કી સાધના શરૂ હો રહી હૈ. એક ચીજ યે હો ગઈ. સેકન્ડ નંબર કી ચીજ જો મેને સારે સંકલ્પ આપકો લિખાયા હૈ વો નોર્મલ કાગજ મે લિખ કરકે નીચે આપકા નામ ઓર આપકે નામ કે આગે લિખના હૈ ભક્તામર હીલર, ભક્તામર હીલર
इंग्लिश में, हिंदी में, जो भी आप अच्छे लैंग्वेज में लिख सकते हो वो लिख करके आगे आपका नाम लिखना है, जैसे रजनी शाह है, जैसे अमिता बेन है, विधि हरिया है, सुरेश शाह, जो भी आपका नाम है, तो पूरा आप लिखिए कि भाई स्पेशल टिप्स, उसके अंदर जो जो भी आज हमने ज्ञान चर्चा की है वो सारी आपको लिखना है। गरम थई गयो पानी रोरी मत करो, लेकिन भाई आई वाज लेट। हेलो, कोई बाकी छे? बोलो शू कहो अमिता बेन। मुझे तमे जे सात लखाया ने सेवन, तमे जे सेवन सात लखाया ने तमे लाइन से लखाई दो जो लखी लो। चलो पेन लाके जल्दी दे दो। सात पॉइंट बता ने लखाऊ छु, जल्दी थी लखी लेवाना छे। ईश्वर ने खूब खूब शुक्रिया अदा करवानी छे गादीनाथ भगवान ने। विश्व नी अंदर करोड़ों लोगो होवा छता पण आ तमे लोको सवासो लोगों ने स्पेशल चुना छे, जिसके लिए आपने भक्तामा रीलिंग सीखा, समझा, जाना। कुछ ने 1%, किसी ने 50%, किसी ने 100%, किसी ने 1000% अनुभूति की है। बराबर है? तो ये सारे संकल्प मैं अभी बोल देता हूँ, और अक्सर अक्सर हमारे जो पूजा बहन है या परेश भाई है वो नॉर्मल कागज में लिख करके अपना जो मेन कोर्स का जो ग्रुप है उसमें भी डाल देंगे। बराबर? तो आप लिखना भी शायद नोट पेन नहीं है, भागा दौड़ी है, तो उसमें से पर आपको एक बार लिखना है, आपको एक कागज में लिखना है उसके ऊपर, और इसके नीचे लिखना है भक्तामर हीलर, आपका नाम और आपका मोबाइल नंबर, एनी कॉन्टेक्ट। आप इस विषय में कोई भी जानकारी प्राप्त करना चाहते हैं तो जो हमने 12 दिन आपको सिखाया है वो चीजें आपको उनको सिखा करके एक मानसिक हेल्थ, एक समाधि। भगवान पार्श्वनाथ परमात्मा का इतना जबरदस्त नाम क्यों है कि उन्होंने स्वदेह से ज्यादा तीर्थंकर भगवानों को कल्याण, तो समाधि देने से एक जन्म मनुष्य बन गए, जैन बन गए, लेकिन पक्का नहीं है अगले जन्म में आप जैन ही बनोगे, लेकिन आपने किसी को समाधि दी होगी। कोई व्यक्ति अभी दुखी है, बीमार है, डायबिटीज है, किडनी पेशेंट है, उनको खाली आप सपोर्ट करते हो, भाई तू कुछ नहीं, 41 सी गाथा की तू ये मंत्र कर, संकल्प कर, अभिमंत्रित पानी पी, कांच का ग्लास, जो बेसिक सारी इन्फॉर्मेशन है, और उसको जो खाली हाँस होगा, हाँस मेरे रजनी बहन है, मुझे अमिता बहन ने बताया, मुझे विधि बहन ने बताया, तो उसको जो शांति का, उसको जो समाधि का, उसको जो खुशी मिलेगी वो मल्टीप्लाई होकर के रिटर्न आपके पास आने वाली। तो सबसे पहला संकल्प कि हम सभी को तीसरे भव में मोक्ष में जाना है। अभी जो कोरोना वायरस चल रहा है तो जो अमेरिका में है, लंदन में है, बहुत सारे लोग फंसे हुए हैं, सिंगापुर में, ऐसी कितनी सारी लड़कियां हैं जो जिसके फोन आ रहे हैं, कितने सारे लड़के घर में अकेले हैं, इतना डर लग रहा है, उसको हुआ नहीं है लेकिन उसके आसपास में हो गया है, तो उन सभी को दो संकल्प देना है। मैं निर्भय हूँ, मैं निर्भय हूँ, मैं निर्भय हूँ, मेरे अंदर प्रचुर मात्रा में, प्रचुर यानी हद से ज्यादा, मेरे अंदर भरचक रोग प्रतिकारक शक्ति है। तो ये दो संकल्प हो गए हैं। बराबर? मुझे तीसरे भव में मोक्ष में जाना है। खास में अभी जैसे ही आपका खत्म हो तुरंत आपको जैन अनुष्ठान का फेसबुक, जैन अनुष्ठान का यूट्यूब चैनल, और जिसका भी 45 के ऊपर उम्र हो चुकी है उसके लिए देश की गाइडलाइंस, आरोग्य मंत्री की गाइडलाइंस जो है कि हमारे अंदर भरचक प्रमाण में रोग प्रतिकारक शक्ति हो, जिसके लिए हमारे साथ कोई भी ऐसी अघटित घटना न हो, तो उसके लिए जैन अनुष्ठान म्यूजिक थेरापी नाम की जो एप्लीकेशन है उसकी लिंक भी आज हम डाल देंगे, तो उसके अंदर एनर्जी के लिए बेस्ट है, बूस्ट एनर्जी का एक एप्लीकेशन म्यूजिक है, वो बिल्कुल फ्री है। जिसको नींद नहीं आती है, क्योंकि अभी नींद आपकी खत्म हो जाएगी, जितने भी जैन से काम करना कम हो गया है, थकान शरीर में आ नहीं रही है। दूसरे नंबर में अभी हद से ज्यादा अपन वो मोबाइल है, जूम के क्लास है, टीवी है, तो बहुत सारी स्क्रीन, बहुत सारे चित्र हम आंख से देख रहे हैं, तो हमारी आंख की तकलीफ है, सोचने की, समझने की तकलीफ, विचारधारा, और नया जो क्रिएशन आप हद से ज्यादा जब टीवी का, मोबाइल का उपयोग करते हो, तो इलेक्ट्रिक साधन का, तो आपका क्रिएटिविटी पूरी तरह से खलास हो जाती है, रात को नींद नहीं आती है। तो नींद के लिए भी बेस्ट म्यूजिक थेरापी है, और म्यूजिक का सीधा असर हमारी पूरी बॉडी के ऊपर है। तो एवरीडे आपको म्यूजिक थेरापी आपको लेना है, आपके सारे ग्रुपों में भेजना है, कोई भी व्यक्ति जितनी भी बार यूज करना चाहे। हमारे गुरु महाराज साहब जी ने बोला है अभी समय है तो जितना ज्यादा आप कर सको, तो उसमें चार थेरापी टोटली फ्री ऑफ चार्ज है, उसका आप ज्यादा से ज्यादा आप उपयोग करो, आपके सारे रिश्तेदारों को उपयोग करने का बोलो। तीसरे नंबर की बड़ी बात हो गई, अभी कुछ ही समय के बाद यहाँ पर गूगल ड्राइव अपलोड हमारे करेंगे पूजा बहन, तो सीधा आपको उसमें जो आपका सर्टिफिकेट है
वो आपको डाउनलोड कर लेना है। आपने बहुत ज्यादा बहुत अच्छा काम किया है, बहुत अच्छी तरह से सीखा है। जो कुछ भी डाउट है परेश भाई को हमको पूछ करके इसका अपन सॉल्यूशन कर लेंगे। सेकंड लेवल थर्ड लेवल के बारे में भी आपको परेश भाई पूजा में मार्गदर्शन देंगे। तो वो सीधा सर्टिफिकेट आपको जितनी भी ज्यादा सोशल मीडिया है, फेसबुक पे, ट्विटर पे, जहां जहां भी आप हो, व्हाट्सएप के, क्योंकि भक्तामर शब्द भी लोगों के कान में जैसे पड़ेगा, आंखों में दिखेगा, तुरंत शत्रुंजय और तुरंत आदिनाथ भगवान आएगा। और सारे गुरु महाराज साहब जी को भी ये भेजना है कि हमने ये पूरा एक अभ्यास किया हुआ है, तो वो सर्टिफिकेट भी आपको ले लेना है। ये चौथे नंबर की बात हो गई। साथ साथ में भक्तामर से कलर का ध्यान कैसे करें, कलर थेरापी का पूरा कोर्स आज आपको फ्री ऑफ चार्ज में मिल रहा है। जो भी लोग कलर थेरापी करना चाहते हैं, कलर से मेडिटेशन करना चाहते हैं, कलर कौन सा कलर किस कार्य के लिए, डायबिटीज का पेशेंट आया तो उनको कौन सा कलर देखना चाहिए, तो वो सारे कलरों की पूरी जानकारी पीडीएफ फॉर्मेट में, वीडियो फॉर्मेट में, ऑडियो फॉर्मेट के अंदर जैन अनुष्ठान यूट्यूब चैनल के ऊपर पूरा वीडियो है और जैन अनुष्ठान एप्लीकेशन में उसका पूरी फाइल है। जितनी भी बार आप उसको पढ़ना चाहते हो, सुनना चाहते हो, तो आप यूज कर सकते हो। हम हमारा वास्तु घर के अंदर, आप यदि गलत दिशा में रसोई बना रहे हो, बराबर गलत दिशा में टॉयलेट है, गलत दिशा में आप सो रहे हो, तो घर का वास्तु कैसे बैलेंस करें, हमको कोई तोड़फोड़ नहीं करानी है। या ऐसे आपके बहुत सारे क्लाइंट है, आपके रिश्तेदार है कि जो पैसा नहीं खर्च कर सकते हैं, और अपने घर का वास्तु एनर्जी भक्तामर का कौन सा श्लोक बोले और वहां पर शॉर्ट टाइम के लिए वो एनर्जी को रिमूव करे, तो भक्तामर ऊर्जा से वास्तु का बैलेंस कैसे करे, वो तीसरे नंबर का कोर्स भी आज आपको टोटली फ्री ऑफ चार्ज देने में आ रहा है। उसके लिए सीधा आपको जैन अनुष्ठान यूट्यूब चैनल के ऊपर ज्वाइंट करना है। आपका मंदिर, खास करके बहुत सारे लोगों के मंदिरों में 10 प्रतिमा है, 20 प्रतिमा है, लंबे समय से प्रतिमा है, उनको कैसे पूजा की जाए, कैसे दर्शन किया जाए, 10 भगवान है तो दिए कितने करने चाहिए, धूप कितने करने चाहिए, कितने दिन के बाद उनको बक्साल करने चाहिए, मंदिर के ऊपर शिखर होना चाहिए या नहीं होना चाहिए, यदि वो सारी नेगेटिविटी आएगी और उसके सामने यदि आप जाप करने की प्रयत्न करेंगे तो आपको हद से ज्यादा बार बोलना पड़ेगा, हद से ज्यादा बार मेडिटेशन करना पड़ेगा। तो भक्तामर हीलिंग जो कोर्स है, भक्तामर वास्तु कोर्स है, वो भी आज आपको फ्री ऑफ चार्ज दिया जा रहा है। साथ साथ में पार्श्वनाथ भगवान का अभी जो महामारी चल रही है, जिसके घर में बहुत सारी बीमारियां आ गई है, वो सभी के लिए पार्श्वनाथ भगवान का अति प्राचीन, हमारे जैन धर्म में सबसे प्राचीन यदि कोई पुस्तक है मंत्र शास्त्र की, उसका नाम है वेरना वमण गुणभद्र विजय जी महाराज साहब जी। तो वेर के वमण में सारे आचार्य भगवान दो किताब का रेफरेंस लेते हैं और उनमें से सारे रोग के लिए, डायबिटीज से अभी तो आपको खाली रखना है, लेकिन जैसे ही ये लॉकडाउन खत्म हो जाएगा उसके बाद इसकी 2 प्रिंट निकाल करके आपको आपके घर में रखनी है। आप जब दूसरे को हीलिंग देने की कोशिश करेंगे शाम के समय, दिन में समय, या किसी कोई व्यक्ति आपके घर पे आता है तो यंत्र को लेमिनेट करा के आपको रख देना है और उसके ऊपर कांच का ग्लास रख के वो पानी भी आप चार्ज करके दूसरे को दे सकते हो। भक्तामर हीलिंग 2, भक्तामर हीलिंग मास्टर और भक्तामर हीलिंग जिसको आचार्य बनना है, जैसे हम सिखाते हैं वो सारी चीजों में आप एक्सपर्ट बनना चाहते हो तो आप मेरा, पूजा बेन का, परेश भाई का सीधा आप संपर्क करना और वो सारी चीज आगे वाले समय में आप सभी के पास पूरी तरह से आ जाएगी। एक ये हो गया और साथ साथ में अभी जैसे आप शाम को आ जाएंगे आपको सभी को लाइव वीडियो बना करके डालना है और लाइव वीडियो इसके अंदर अपने ग्रुप में डालना है और आप सभी लोग, हमारा संकल्प है कि 2020 में हम 1000 भक्तामर हीलर तैयार करने वाले हैं। तो जो ऑस्ट्रेलिया से हैं, जो मुंबई से हैं, जो अलग अलग सिटियों से हैं, 2-2 लोग, 4-4 लोग, 10-10 लोग, आप सभी लोग ज्यादा से ज्यादा और बहुत कम मात्रा में, 999 रुपये बहुत कम है, जिसके अंदर पूरी जिंदगी जीने की एक सही दिशा आप सभी को सिखा रहे हैं, तो सभी लोग ज्यादा से ज्यादा करें। अब अंत में कोई बाकी रह गया है तो वो 2 मिनट बोल सकता है, लेकिन ये पूरे कोर्स को सबसे ज्यादा जिन्होंने बेहतर बनाया है वैसे हमारे जामनगर के पूजा बेन, जिन्होंने जामनगर के अंदर करीबन 300 लोगों को स्टडी कराया, उन्होंने मुझे बुलाया, वो भी प्राणी के अलग अलग इतनी थेरापी के एक्सपर्ट है, तो उन्होंने जामनगर में ये शिविर कराई और जामनगर से कई सारे लोग हमारे साथ में जुड़े, ये कोर्स में जुड़े, अलग अलग प्रकार के प्रचारक के रूप से भी जुड़े। तो पूजा बेन अंतिम लगभग 9 मिनट का टाइम बाकी है तो 5-1 मिनट बोलेंगे, किसी को बोलना है तो वो पहले बोल लेते हैं, आखिर में पूजा बेन बोल करके सर्वमंगल करेंगे। परेश भाई आप कुछ बोलना चाहोगे?
मेरा मैं एक ही चीज अभी बोलना चाहता हूँ, एक बहुत ही बढ़िया एनएलपी सेंटेंस है कि जिससे इसको आप यूज करेंगे तो आपका जीवन पूरा बदल जाएगा और आपके साथ जो भी जुड़े हुए हैं उनके जीवन भी चेंज हो जाएंगे। तो वो एक सेंटेंस आप सबको लिखना है और बाय हार्ट करना है, और इतना वो बाय हार्ट करना है कि वो आपके जीवन में आ जाए। तो सेंटेंस इस प्रकार से है, लेने वालों का भी भला हो और देने वालों का भी भला हो। ये दो चीज आपको बोलनी है। आपसे अगर कोई चीज आप कोई लेते हो, किसी को देते हो, तो आपको सोचना है कि देने वाले का भी, लेने वाले का भी भला हो। और अगर आप कोई भी चीज किसी से लेते हो, जैसे आप सब्जी खरीद रहे हो, तो आपको ये सोचना है कि सब्जी वाले का भी भला हो। और आप सब्जी वाले को पैसा देते हो तो भी आपको सोचना है कि ये पैसा लेने वाले का भी भला हो। तो इस तरीके से आपके जीवन में अभी तक आपने किसी से कुछ लिया है तो आप बोलना रात को सोने से पहले कि मेरे से जीवन में जो भी लोगों ने कुछ भी लिया है तो उन सभी का भला हो, और मैंने किसी से लिया है तो वो देने वाले का भी भला हो। तो ये बहुत ही अद्भुत एनएलपी सेंटेंस है जिसका आप जीवन में यूज करेंगे तो इसकी ऊर्जा इतनी प्रचुर मात्रा में आपको मिलेगी, तो आपके सारे जो भी फिजिकल, मेंटल, लाइफ, फाइनेंस जो भी प्रॉब्लम है, सारे प्रॉब्लम इसी एक सेंटेंस की वजह से सोल्व कर सकते हैं आप। जय जिनेंद्र, प्रणाम। चलो, कोई पण भाग्यशाळी कहीं बोलवा मांगता हो तो ठीक छे, नत्र आपणे पूजा बेनने सांभळीए। हाँ पूजा बेन। जय जिनेंद्र, प्रणाम। व्यक्ति के अंदर चाहे कितना भी ज्ञान हो, ध्यान हो और साधना करने की क्षमता हो, परंतु जब तक गुरु की कृपा प्राप्त नहीं होती है तब तक कोई भी क्षमता संपूर्ण रूप से नहीं खिल सकती। विश्व के सभी वंदनीय गुरुजनों को प्रणाम करते हुए, परम पूज्य चंद्रशेखर विजय जी महाराज साहब को प्रणाम करते हुए, निकुंज गुरु जी को प्रणाम करते हुए दो लाइनें कहना चाहूंगी। श्री मानतुंग सुरेश्वर जी ने रचा हुआ जो ये हमारा स्तोत्र है, हमने जिसका इतना साधना किया है, इतना हम इसका भक्ति कर रहे हैं, वो भक्तामर स्तोत्र, भक्तामर पहली गाथा का पहला शब्द, स्तोत्र जेली लास्ट गाथा, 44वीं गाथा का पहला शब्द। तो ये भक्तामर और स्तोत्र, इन दोनों में इतनी गजब की ताकत है कि जो भक्त को अमर बनाता है। तो हम अमर तो बनेंगे, धीरे धीरे हम साधना करेंगे, परंतु हर एक आत्मा जो भक्ति भाव पूर्वक भक्तामर महास्तोत्र का अभ्यास करता है वो सच में मान तुंग बनता है। मान का मतलब है कि धर्म के प्रति हमारा मान, हमारी श्रद्धा, और तुंग का मतलब है कि उच्च कक्षा का हमको जो मोक्ष रूपी लक्ष्मी चाहिए उसकी प्राप्ति ये भक्तामर स्तोत्र हमें देगा। भाषा की सरलता और कोमलता, ये दोनों चीज भक्तामर महास्तोत्र के अंदर इतनी भरी पड़ी है कि यह स्तोत्र सर्वाधिक लोकप्रिय बन गया है। आप सबने हमको इतना सपोर्ट दिया, हमको सराहा और हमारे साथ जुड़े, आप सबको खूब खूब धन्यवाद। और आपको कुछ भी कभी भी डाउट है, 24/7 वी आर ओपन ओनली फॉर यू पीपल, सो यू कैन कॉन्टेक्ट अस। एंड बाकी का आगे निकुंज गुरु जी कंटिन्यू करेंगे। निकुंज गुरु जी, चलो ओके, बधा ने अनम्यूट करी दऊ छु, जेने बोलवू होय एक मिनिट बोली ने। વર્ણવું છે આપણને મળેલો છે તો અત્યારે પોતાનામાં જ રહેવાનું છે, ઘરમાં રહેવાનું છે, સ્ટે હોમ એટલે પોતાના આત્મ તત્વ માં રહેવાનું છે। અને આ ખૂબ જ સુંદર ને અદ્ભુત લાવો મળ્યો છે, આવી તો ધર્મ કરવાનો, આવી ફિલોસોફી સમજવાનો,
આ ખૂબ જ સુંદર અપૂરો અવસર છે. આ અવસર ને આપણે માણી લઈએ, જાણી લઈએ અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. સ્ટે હોમ, સ્ટે હેપી અને પોતાના આત્મતત્વમાં વધુ ને વધુ અંદર ઉતરો અને એને આત્મતત્વને પ્રાપ્ત કરો, એ શુભેચ્છા સૌને. આભાર, જય જીનેન્દ્ર. આપ સભી કો મેં એક બાત બતા રહા હું, યે ધર્મેન્દ્રભાઈ હે ઉનકે બેટે કો સર્પ ને કાટા થા ઓર આગે ક્યા હુઆ ઓર કેસે બચે, ધર્મેન્દ્રભાઈ સભી કો શેર કરેંગે. આપ કલ્પના કર સકતે હો કે જૈન ધર્મ કે મંત્ર કિસ પ્રકાર સે કહા કહા સપોર્ટ કિયે. અમદાવાદ મે રહેતે હે ઓર ઉનકે બેટે કે સાથ ક્યા હુઆ, દો લાઇન મે ધર્મેન્દ્રભાઈ સબકો બતાઈએ. મારી હમણાંથી પાર્શ્વનાથ ભગવાનમાં ખૂબ જ અપૂર્વ શ્રદ્ધા બેઠેલી છે અને હું ધણીધર દેરાસરમાં હંમેશા એક કલાક દોઢ કલાક જેવો કાયમ જાપમાં બેસતો જાય છું અને મારા જાપ ખૂબ જ સારા ચાલે છે. પર્યુષણના સમયમાં મેં લગભગ 45 દિવસ મૌન રાખ્યું હતું અને એ દરમિયાનમાં એક એવો અદભુત બનાવ બન્યો અને એમાંથી અદભુત અમારો બચાવ પણ થયો. અને આ બધું એ બતાવે છે કે જૈન ધર્મ મહાન છે અને જૈન ધર્મના મંત્રો એનાથી એ ખૂબ જ મહાન છે અને એનો જ આપણે આશરો લઈ અને આપણું આત્મતત્વને પ્રાપ્ત કરવાનો છે અને મોક્ષ માર્ગે જેમ કહ્યું ગુરુજીએ અને ત્રીજા ભાવે આપ સૌ મોક્ષને પ્રાપ્ત કરીએ. તમે અને અમે આપણે બધા સાથે એવી જ ભાવના રાખીએ હંમેશા. સિમંદર સ્વામીની, પાર્શ્વનાથ પ્રભુનો, મહાવીર સ્વામી ભગવાન અને આદિનાથ ભગવાન સૌની આરાધના કરીએ. આદિનાથ ભગવાન, એક વાત હું કહેવા માંગીશ કે આ 30મી જાન્યુઆરીએ હું પાલિતાણા ગયો હતો એટલે પાલિતાણા ચડતા અને ઉતરતા મેં કોન્સ્ટન્ટ ભક્તામર સ્તોત્ર મારા મોબાઈલમાં ચાલુ રાખ્યું હતું અને આત્મસિદ્ધિ શાસ્ત્ર નું રટણ ચાલુ રાખ્યું હતું. ત્યાં ગભારામાં બેઠો ને એક કલાક દરમિયાન મને એવો અદભુત અનુભવ થયો કે ભગવાનને પક્ષાલ પૂજા શરૂ થઈ અને એની સાથે ને સાથે મારું રુદન ચાલુ થયું. મારું રુદન એ જે શંખના થતો હતો એની સાથે સાથે મારું રડવાનું એના તાલમાં ચાલવા માંડ્યું. કેટલા બધા લોકો આવા થઈ ગયા, આમ સરપ્રાઈઝ થઈ ગયા કે આ ભાઈને શું થયું છે. અને મારી અંદર એટલી બધી ચેતના જાગી કે જેને હું વ્યક્ત ન કરી શકું, ન સમજાવી શકું. અને પાલિતાણાથી ઉતરતા હાલમાં હું રાકેશ ગુરુજી જે છે એમના થોડો વધારે સંપર્કમાં છું. તો એમનો નીચે ઉતરતી વખતે પદ્માવતી માતાની દેરી પાસે એમના સાક્ષાત્કાર થઈ જાય. એટલે કહેવાય ને કે ગુરુ અને ગોવિંદ બધા એક જ જગ્યાએ મળી જાય. તે ભક્તામર સૂત્રથી એટલું અદભુત છે. મારું વચમાં થોડા કારણસર મને થોડી અશ્રદ્ધા જેવું થઈ ગયું હતું પણ મારા ઘરમાં સવારે એવરીડે મારા મિત્રી રસોઈ કરે ત્યારે એની સાથે એનું ભક્તામર સૂત્ર ચાલુ જ હોય. એટલે આ ભક્તામર સૂત્ર એ ખૂબ જ અદભુત છે. સવાલ ફક્ત આપણી શ્રદ્ધાનો છે અને આવા ગુરુજીના આશીર્વાદનો છે. આવા આશીર્વાદ ધર્મેન્દ્રભાઈ, તમારા દીકરાને ઘટના શું થઈ હતી કહો બધાને. હા, એક આ ઇનડાયરેક્ટમાં હું એટલું કહીશ કે જે ઘટના બની હતી એમાંથી અમારો ખૂબ જ અદભુત ચમત્કારિક બચાવ થઈ ગયો. બસ આ ભગવાનની કૃપા છે અને આવા તો અવારનવાર ચમત્કારો મારા જીવનમાં થયા જ કર્યા છે. આવા નિપુણ ગુરુજી જેવા ગુરુજી મળ્યા છે એ જ મારા જીવનમાં ચમત્કાર છે, એ જ ભગવાનનો આશીર્વાદ છે. તો અવારનવાર મળે અને જેવું આ લોકડાઉન પૂરું થાય અથવા એમને જ્યારે અનુકૂળતા થાય ત્યારે સૌથી પહેલા મારા ઘરે ભક્તામણ સ્તોત્રનું પૂજન અથવા એમને જે અનુકૂળ હોય એ પૂજન મારા ઘરે ભણાવવું જ છે. આપ સૌથી પહેલો લાભ મને આપજો. બોલો આદિનાથ ભગવાન કી જય. ચલો અમિતાબેન શું કેવું છે તમારે? અનમ્યુટ કરજો એમને. અમિતાબેન ને અનમ્યુટ કરજો. બોલો અમિતાબેન, અનમ્યુટ તમે જાતે જ કરી લો ને. બોલો. અવાજ નથી આવતો અમિતાબેન. હા સંભળાય છે? હવે સંભળાય છે.